विद्यार्थी मित्रों अपने गणित अंदर स्वाध्याय चार आगे रहा छे। दाखल नंबर छ छे कि आ निश्चय बराबर आ साबित करवानो छे। ज्यारे पण आपणे कई साबित करवू छे त्यारे खास मूल प्रश्न में तमे जुओ तो वर्ग छे पछी पछी गुणाकार छे पछी वर्ग छे आम तो अनियमित पद छे। हवे तो आनी अंदर आवा दाखलाओ आपणे करवा केवी रीते तो अहींया जोई शकीए छीए। थोड़ा निरीक्षण करवानो मित्रो रस्तो कई रीते मळी जशे तो आ बधामां तमे जो ए नामनुं पद छे आ बधामां बी कॉमन छे अने आ बधामां तमे जो सी सामान्य छे तो आपणे ख्याल आवी गयो शुं क्रिया लेवानी आरोह नहीं कॉलम एक माथी ए पछी सी टू माथी बी अने सी थ्री माथी सी सामान्य लेता अहीं आपणे मळशे ए बी सी शुं बच्युं ए ए प्लस बी बी सी बी बी प्लस सी ए प्लस सी ए अने सी आटलुं बच्युं छे। અહીંયા આપણે હારની પણ ક્રિયા લઈ શકીએ સ્તંભની પણ ક્રિયા લઈ શકીએ આપણે બંને એટલા જીરો લાવવા છે કોઈને એમ થાય કે મારે અહીંયાથી વિસ્તરણ કરવું છે તો ચાલશે પણ થોડું જટિલ બનશે સરળ કર્યા પછી વિસ્તરણ કરવાનું તો અહીંયા જોઈ શકો છો સી છે અને એ એ છે અને સી છે અહીંયા એ અને સી બંને છે તો જુઓ આ જે કોલમ છે પહેલો એને માઇનસ એક વડે ગુણી આપણે ત્રીજા કોલમ ઉમેરીએ એ જ રીતે કોલમ બીજો છે એને માઇનસ એક વડે ગુણી ત્રીજા કોલમ ઉમેરીએ તો ધ્યાન કરજો તો ત્રીજા કોલમ માં શું મળશે કે એ સી અહીંયા જીરો એ પ્લસ બી બી અહીંયા જો માઇનસ એ આવશે જો એ તો છે પણ માઇનસ એ માઇનસ બી આવશે અને માઇનસ બી પણ આવશે એ કેન્સલ માઇનસ ટુ બી પછી બી b plus c અને minus 2b આવશે આમાંથી કોલમ ત્રીજામાંથી આપણે minus 2b સામાન્ય લઈ લઈએ minus 2b into abc હવે બનશે a c 0 a વત્તા b b a b b વત્તા c a આવું છે। હવે જો આ બંને સરખા સરખા ઘટક દેખાય છે તો આમાંથી કોઈ પણ એકને માઇનસ એક વડે ગુણી બીજી હારમાં ઉમેરી શકીએ એટલે આપણે ક્રિયા લઈશું હાર ત્રીજીને માઇનસ એક વડે ગુણી બીજી હારમાં ઉમેરવાની ક્રિયા લઈશું તો જુઓ માઇનસ ટુ એ બી સ્ક્વેર સી ઇન્ટુ પહેલી હાર યથાવત રહેશે જો મિત્રો આને માઇનસ એક થી આવવાનું છે તો બી કેન્સલ થશે એ બચે આને માઇનસ એક વડે ગુણ્યામાં છું તો બી કેન્સલ થશે પણ સી નેગેટિવ આવશે જીરો અહીંયા બી રહેશે બી પ્લસ સી અને અહીંયા એક રહેશે। હવે આપણે આની અંદર કોઈ પણ પ્રકારના નિયમો નથી વાપરવાના સીધું વિસ્તરણ વિસ્તરણ કરવા માટે જો ત્રીજા કોલમમાં બહુ જ સરળ ઘટક છે એટલે એના આધારે વિસ્તરણ કરવાનું વિસ્તરણ કરતી વખતે આ બંને ઘટક જીરો છે ત્રીજા સ્તંભના ત્રીજા ઘટકને આધારે આ ઘટકો ગણતરીમાં નહીં આવશે આ બંનેનો ગુણાકાર માઇનસ એસી માઇનસ આ બંનેનો ગુણાકાર એસી થશે માઇનસ ટુ એ બી સ્ક્વેર સી ઇન્ટુ માઇનસ ટુ એસી થશે માઇનસ ટુ ઇન્ટુ માઇનસ ટુ ફોર એ ઇન્ટુ એ એ સ્ક્વેર બી સ્ક્વેર તો છે સી ઇન્ટુ સી સી સ્ક્વેર એના બરાબર આવે છે। બોલો મિત્રો ખ્યાલ આવી જાય છે એકદમ સરળ સવાલ છે બહુ વિચારીને કામ કરીશું તો આપણને જવાબ મળશે। ત્યાર પછી દાખલો જે છે એ આપણે નવો જોવાનો છે ક્વિઝ પરની અંદર એક્ઝામ્પલ નંબર 11 દાખલો 11 માં જોવો મિત્રો નિશ્ચયકમાં આલ્ફા બીટા ગેમા આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગેમા સ્ક્વેર અહીંયા છે બીટા પ્લસ ગેમા આલ્ફા પ્લસ ગેમા અને આલ્ફા પ્લસ બીટા
एना बराबर अल्फा माइनस बीटा माइनस गेमा गेमा माइनस अल्फा अल्फा माइनस बीटा इनटू अल्फा प्लस बीटा प्लस गेमा आपणे अहीं साबित करवाना छे। હવે સાબિતીમાં સૌથી પહેલા આપણે લઈશું ડાબી બાજુ LHS। મિત્રો હાલ આને ભૂલી જાઓ પણ ધ્યાન તો રાખવું પડશે કારણ કે આ ગણતરીનો આધાર સાબિતીને ધ્યાનમાં લઈને રાખીશું। આની અંદર જો બીટા માઇનસ ગેમા ગેમાને માઇનસ 1 વડે ગુણી બીટામાં ઉમેરીએ એ જ રીતે આલ્ફાને માઇનસ 1 વડે ગુણી ગેમામાં ઉમેરીએ આ ક્રિયાપદ લઈ શકીએ પરંતુ આ તમે જુઓ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા અહીંયા બીટા પ્લસ ગેમા છે પણ આલ્ફા નથી અહીંયા છે જુઓ ગેમા અને આલ્ફા છે પણ બીટા નથી અહીંયા છે તો પહેલી પ્રક્રિયાનો ખ્યાલ આવી ગયો મિત્રો શું કરીશું કોલમ 1 ને 1 વડે ગુણી કોલમ 3 માં ઉમેરવાની ક્રિયા લઈશું તો આલ્ફા બીટા ગેમા આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગેમા સ્ક્વેર કોલમ 3 ની અંદર ત્રણે ત્રણ ઘટકો સામાન્ય આવશે એટલે આપણે પહેલી પ્રક્રિયા લઈશું C3 માંથી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ને સામાન્ય લેતા તો અહીંયા આવશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા હવે શું બચ્યું આલ્ફા બીટા ગેમા આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગેમા સ્ક્વેર 1 1 1 આવા દાખલા આપણે સ્વાધ્યાય 4.2 માં ભણી ગયા દાખલો 8મો 9મો ભણી ગયા એના જેવા જ છે હવે આપણે ક્રિયા કરી શકીએ હાર બીજી ને માઇનસ 1 વડે ગુણી પહેલી માં ઉમેરીએ હાર ત્રીજી ને માઇનસ 1 વડે ગુણી બીજી હાર માં ઉમેરવાની ક્રિયા લઈએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇનટુ હવે ની સાઈડ પર જો શું મળશે કે આને માઇનસ 1 વડે ગુણી આમાં મૂકશો આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર અહીંયા 0 બીટા માઇનસ ગેમા બીટા સ્ક્વેર માઇનસ ગેમા સ્ક્વેર અહીંયા 0 ગેમા ગેમા સ્ક્વેર અને મળશે આપણને 1 એના બરાબર હવે ધ્યાન દીધો પહેલી જે હાર છે એમાં આલ્ફા માઇનસ બીટા અહીંયા આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર નો મતલબ થયો આલ્ફા માઇનસ બીટા ને આલ્ફા પ્લસ બીટા પહેલી હાર માંથી કોમન બીજી હાર માંથી બીટા માઇનસ ગેમા કોમન અને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા તો પ્રસે છે જ હવે કે છે આ 1 આલ્ફા પ્લસ બીટા 0 એ બીટા પ્લસ ગેમા 0 ગેમા ગેમા સ્ક્વેર 1 મિત્રો આલ્ફા માઇનસ બીટા બીટા માઇનસ ગેમા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા હવે આપણે આ નિશ્ચય પર વિસ્તરણ કરવું છે એમાં પણ તમે જુઓ ત્રીજા કોલમમાં આપણને બહુ જ સિમ્પલ ઘટકો મળે છે એટલે આનું વિસ્તરણ પણ ત્રીજા સ્તંભને આધારે કરીશું એમાં પ્રથમ બે જીરો છે એનીનો ગણતરી ધ્યાનમાં લેવાની નથી જીરો બીજો ઘટક 1 છે એટલે પ્લસ 1 ઇનટુ આ ઘટકોને છોડી દો તો બાકીનો અગ્ર વિકર્ણનો ગુણાકાર બીટા પ્લસ ગેમા માઇનસ આ બંનેનો ગુણાકાર આવશે માઇનસ આલ્ફા માઇનસ બીટા આમાં બીટા કેન્સલ થઈ જશે મિત્રો આલ્ફા માઇનસ બીટા બીટા માઇનસ ગેમા ગેમા માઇનસ આલ્ફા અને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આ જ આપણે જોઈએ જો મિત્રો બીટા માઇનસ ગેમા આવી ગયા ગેમા માઇનસ આલ્ફા આવી ગયા આલ્ફા માઇનસ બીટા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આવી ગયા ઇઝ ઇક્વલ ટુ RHS બોલો ખ્યાલ આવી ગયા મિત્રો આ જ પ્રકારે સ્વાધ્યાય 4 ની અંદર તમારે દાખલા નંબર 5 ભણવાનો છે આ જે 5 છે એ કોના જેવો છે તો 4.2 માં એક્ઝામ્પલ 10 નો જે સેકન્ડ પાર્ટ છે એના જેવો છે એટલે તમારે આ દાખલો જાતે પ્રેક્ટિસ માં લેવાનો છે બોલો ખ્યાલ આવી જાય મિત્રો આમાં કોઈ પણ પ્રકારે જટિલ પદ નથી તમે જેટલી મહેનત કરશો એટલું તમને સરળ લાગશે મિત્રો ધન્યવાદ।